આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં. જય શ્રી કૃષ્ણ. આજના આ વિડીયોમાં સાંભળશું નિત્ય ઘરમાં કયા સમયે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી થશે પ્રસન્ન. ઘરમાં આવશે અઢળક સંપત્તિ. આપણે ઘરમાં નિત્ય સવાર સાંજ શુદ્ધ ઘીનો દીવો, પૂજાપાઠ, ધૂપદીપ આદિ કરીએ છીએ. નિત્ય સવાર સાંજ ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે, ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે. શાસ્ત્રોના કહેવા અનુસાર ઘરના મંદિર સિવાય ઘરના અમુક સ્થાનોમાં સંધ્યા સમયે જો દીવો કરવામાં આવે તો ઘરની દરિદ્રતા દૂર થાય છે, ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. સંધ્યા સમયે ઘરના મંદિરમાં દીવો કરવાથી તમામ દેવી દેવતા પ્રસન્ન થાય છે, તમામ દેવી દેવતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે, ઈષ્ટદેવના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે, જીવનની તમામ તકલીફ દૂર થાય છે. સાથે ઘરના ઉંમરે શુદ્ધ ઘીનો દીવો કરવામાં આવે તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે. ઘરના ઉંમરે દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે. ઘરનો મુખ્ય દ્વાર સંધ્યા સમયે જો પ્રકાશિત હશે તો માતા લક્ષ્મી સૌ પહેલાં આપણા ઘરે આવશે અને ત્યાં જ સ્થાયી થઈ જશે. ઘરનો મુખ્ય દ્વાર પ્રકાશિત હોવાથી માતા લક્ષ્મીનું આગમન અવશ્ય થશે. સાથે સંધ્યા સમયે તુલસી ક્યારે પણ દીવો અવશ્ય પ્રગટાવો. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે તુલસીના છોડને સવારે જળ ચડાવવું અને સાંજના સમયે ઘીનો દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાયેલી રહે છે, રોગ બીમારી ક્યારેય ઘરમાં પ્રવેશ નથી કરતા. તુલસી માતા એ ધનની દેવી મા લક્ષ્મીનો અવતાર છે. આથી તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની પ્રસન્નતા જ્યાં હશે ત્યાં મા લક્ષ્મીનો સ્થાયી નિવાસ હશે. તુલસી ક્યારે દીવો કરવાથી વ્યક્તિ જન્મ જન્મના પાપમાંથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે. તુલસી ક્યારે નિત્ય સંધ્યા સમયે ઘીનો દીવો કરવો, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે રવિવારના દિવસે તુલસી ક્યારે દીવો ન કરવો. જે વ્યક્તિના ઘરમાં આર્થિક મુશ્કેલી ખૂબ વધી રહી છે, બીમારી સદા ઘર કરી ગઈ છે, તે વ્યક્તિએ સંધ્યા સમયે ઘરની અગાસી પર પણ એક દીવો જરૂર પ્રગટાવવો. ઘરની અગાસી પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે, જીવનમાં ખુશીઓનો પ્રકાશ ફેલાશે. ઘરમાં દીવો પ્રગટાવવાથી અગ્નિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે. શાસ્ત્રોના કહેવા મુજબ દીવો કરી દીવો હાથમાં લઈ આરતી જરૂર કરવી. આરતી કર્યા વગર દીવો કર્યાનું ફળ પ્રાપ્ત થતું નથી. આમ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. દીવાનો અર્થ થાય છે જીવનમાંથી અંધકારને દૂર કરવું. નિયમિત ઘરમાં દીવો કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે, ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. અહીં ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે દીવો પ્રગટાવી ક્યારેય નીચે ન રાખવો જોઈએ. દીવાને હંમેશા આસન પર જ ગ્રહણ કરવું જોઈએ. આ આસન એટલે કે લાકડાનો નાનો બાજટ કે કપડું કે ફૂલ કે પછી ચોખા અથવા કોઈ પણ ધાન્યની ઢગલી કરી પછી જ દીવાને મૂકવો. દીવાને ક્યારેય નીચે જમીન પર ન મૂકવો. આમ કરવાથી દીવો કર્યાનું ફળ પ્રાપ્ત નહીં થાય. બીજી એક વાત ધ્યાનમાં રાખવી કે દીવો પ્રગટાવતી વખતે મંત્રજાપ જરૂર કરવો. મંત્રજાપ કર્યા વગર દીવો કર્યાનું ફળ પ્રાપ્ત નહીં થાય. દીવો કરતા સમયે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશય દીપમ જ્યોતિ નમોસ્તુતે, જેનો ભાવાર્થ એવો થાય છે કે શુભ અને સુખકારી, આરોગ્ય અને ધન સંપદા આપનારી, દુશ્મનની બુદ્ધિનો વિનાશ કરનાર આપણે દીવાને નમસ્કાર કરીએ છીએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મંત્રજાપ સાથે દીવો પ્રગટાવવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે, ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. તો મિત્રો, આ હતું ઘરમાં કયા સમયે કઈ જગ્યાએ દીવો કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય, સાથે દીવો કરતા સમયે કયા મંત્રનો જપ કરવો. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવવાની પરંપરા છે, જે આપણા ઘરનો સાથે જીવનનો અંધકાર દૂર કરે છે, સાથે સકારાત્મક ઉર્જા આપે છે. વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ઘીનો દીવો એ ઘરની હવાને શુદ્ધ કરે છે, જેની અસર દીવો ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણમાં રહે છે. તેલનો દીવો ઓલવાઈ ગયા પછી વાતાવરણમાં 1/2 કલાક તેની અસર રહે છે, તેમજ ઘીનો દીવો ઓલવાઈ ગયા પછી વાતાવરણને પૂરા 4 કલાક સુધી સાત્વિક બનાવી રાખે છે. આથી જ વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે કે ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. આજ સુધી દુનિયામાં 2 જ વસ્તુ ઓક્સિજન બનાવે છે, એક તો વનસ્પતિ અને બીજું ગાયના ઘીના દીવામાંથી જે ધુમાડો નીકળે છે તે ઓક્સિજન બની જાય છે. તો મિત્રો, શારીરિક, માનસિક અને આર્થિક આ 3 લાભ પ્રદાન કરનાર
આ ઘીનો દીવો નિત્ય સવાર સાંજ ઘરમાં કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તે ઘરમાં ક્યારેય ગરીબી, રોગ, કલેશ પ્રવેશ નહીં કરે. માની કૃપાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર કયા સમયે કઈ જગ્યાએ ઘીનો દીવો કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સુખ સંપત્તિ વરસાવતી રહેશે, જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.